સ્વામિનારાયણ, કેમ છો? મજામાં? પ્રકરણ 6, આપણે જે અત્યારે હાલમાં પ્રકરણ 6 ચલાવી રહ્યા છીએ, આનુવંશિકતાનો આણ્વીય આધાર. ગયા વિડીયોમાં આપણે કાર્ય પ્રણાલી અને સ્વયં જીવન વિશે માહિતી લીધેલી હતી. આજે એક નવો ટોપિક દેખાઈ રહ્યો છે, પ્રત્યાંકન. બરાબર, અનુલેખન. શું છે પ્રત્યાંકન? આજનો આ ટોપિક આમ જોવા જાય તો એમસીક્યુ વીએસક્યુ સ્વરૂપે છે, પરંતુ ખૂબ જ મહત્વનો છે. કેમ કે પાછળ જે પ્રક્રિયાઓ થતી હશે ભાષાંતરની, એ સમજવા માટે પ્રત્યાંકનનો આ ટોપિક બહુ જ મહત્વનો છે. આના આધારે બે ચાર ચાર ગુણના પ્રશ્ન પૂછાશે. આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકન સમજાવો, અથવા તો સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકન સમજાવો. બરાબર મિત્રો, એક મિનિટ હું જોઈ લઉં આપનું રેકોર્ડિંગ ચાલુ કર્યું કે નહીં. ઓકે, બરાબર છે. તો પ્રત્યાંકન વિશે આપણે માહિતી લઈએ. હવે બે પ્રશ્નો સમજવા, પેલા પ્રત્યાંકન શું છે એની માહિતી તો લેવી પડશે ને. તો ચાલો પ્રત્યાંકન વિશે વાત કરીએ. ધ્યાનથી જોતા જાય, ડીએનએ ના એક કુંતલ પર રહેલી જનીનિક માહિતીને આરએનએમાં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન કહે છે. વ્યાખ્યા થઈ ફર્સ્ટ ક્લાસ. ડીએનએ ની ઉપર જે જનીનિક માહિતી હોય, એ જનીનિક માહિતીને આરએનએ ઉપર લઈ જવાની પ્રક્રિયા એમઆરએનએ હો, મેસેન્જર આરએનએ માં બનાવવાની ક્રિયા, છાપવાની ક્રિયા, એટલે કે એમઆરએનએ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રત્યાંકન કહેવાય. ખાસ યાદ રાખજો, ડીએનએ માંથી એમઆરએનએ માં, ડીએનએ માંથી એમઆરએનએ બનાવવાની ક્રિયાને શું કહેવાય? પ્રત્યાંકન. મતલબ કે ડીએનએ ની અંદર જે માહિતી હોય, જેમ કે આ છે એક ડીએનએ, બરાબર. હવે આ ડીએનએ ની અંદર કેટલીક માહિતી હોય, જેમ કે અહીંયા ગોઠવાયેલા એ જી સી ટી એ જી સી સી, તો અહીંયા પૂરક બે જાવ, એ હોય તો સી, જી હોય તો સી, જી ટી હોય તો એ ટી સી જી અને જી, આ રીતે ગોઠવાય ડીએનએ. હવે આ જે બે ડીએનએ છે એમની વચ્ચે તમને ખબર છે કે શું આવેલું હશે? અહીંયા દ્વિબંધ કાં તો પછી ત્રિબંધ આવેલા હશે. હું એ સિંગલ બોન્ડ દોરી રહ્યો છું, બરાબર. આ રીતે ગોઠવાયેલા હશે હાઇડ્રોજન બંધ, એ તો આપણને ખબર જ છે. તો અભી લખી દઉં, એ હોય તો ટી સાથે ડીએનએ ની વાત કરું છું, હા, અને જી હશે તો સી સાથે, ત્રણ નબળા હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય. બરાબર બાળકો, હવે ત્યાંથી સાંભળજો. આ ડીએનએ છે, આ ટુકડો કયો છે? ડીએનએ. ડીએનએ ની લંબાઈ કેટલી હતી? 2.2 મીટર હતી બાળકો, 2.2 મીટર એક ડીએનએ. હવે એ એક ડીએનએ માંથી કોઈ પણ એક ટુકડો, કોઈ ચોક્કસ ભાગ, ડીએનએ નો કોઈ એક ચોક્કસ ટુકડો શું કરશે? એની પોતાની બધી માહિતી એમઆરએનએ ઉપર છાપશે, બરાબર. તો આ એમઆરએનએ બનાવવાની જે પ્રક્રિયા છે, આરએનએ બનાવવાની પ્રક્રિયા છે, એને શું કહેવાય? પ્રત્યાંકન. ડીએનએ ના એક કુંતલ ઉપર રહેલી, ડીએનએ નો એક આ કુંતલ છે, સમજી લો, એના પર રહેલી જનીનિક માહિતી, આ બધી જનીનિક માહિતીઓ કહેવાય. મતલબ કે આની અંદરથી પ્રોટીન બનશે, પણ પ્રોટીન કયો? ઉત્સેચક બનશે કે અંતઃસ્ત્રાવ બનશે કે એન્ટીબોડી બનશે, એ માહિતી ને આરએનએ માં નકલ કરવાની, બેઠે બેઠી નકલ કરવાની પ્રક્રિયાને શું કહેવાતું હશે? પ્રત્યાંકન. સમજાવો શું કહેવા માંગુ છું? આમાંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા, બરાબર. પ્રત્યાંકનની વિશેષતાઓ શું? તો નંબર 1, પૂરકતાના સિદ્ધાંત ઉપર કામ કરશે પ્રત્યાંકન. મોસ્ટ ટાઈમ એમસીક્યુ થઈ ગયો પ્રત્યાંકન માટેનો સિદ્ધાંત કયો? તો કે પૂરકતાનો સિદ્ધાંત. પૂરકતાનો સિદ્ધાંત તો મતલબ શું થાય? હવે જો જ્યારે પ્રત્યાંકન થવાનું હોય ત્યારે શું થશે? પેલા જેમ કે ડીએનએ સ્વયંજીવન તમે ભણ્યા, એમાં શું થાય? ડીએનએ ની અંદર હેલિકેસ નામનો ઉત્સેચક આવશે, એમ પેલા હાઇડ્રોજન બંધ તોડી આવે, બરાબર. તેવી રીતે અહીંયા શું થશે? જ્યાં પ્રત્યાંકન થવાનું હોય ત્યારે અહીંથી પ્રત્યાંકન થવાની શરૂઆત થશે. હા, ગમે તે જગ્યાએથી ના થાય, ચોક્કસ જગ્યા હોય લોકોની, બરાબર. તો એ અહીંથી આ બંધ તોડી કાઢશે, તોડી કાઢે આ બંધ, બરાબર. આટલા બંધ તોડી કાઢે. હવે શું થશે? આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક આવશે, અને આરએનએ પોલિમરેઝ શું કરશે? અહીંયા આ કોઈ પણ એક શૃંખલાને ટેમ્પલેટ તરીકે આપશે. ડીએનએ ની કોઈ પણ એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે. ટેમ્પલેટ નો મતલબ શું કીધેલો હતો આપણે? કે ટેમ્પલેટ એટલે કોઈ પણ ડીએનએ ની એક શૃંખલા, એમાં રહેલી માહિતી જે હશે ને, એના સામે નવા ન્યુક્લિઓટાઇડ નો ક્રમ નક્કી કરશે, એટલે કે બેઝ નક્કી કરશે. કઈ રીતે? જો એ હોય ને તો અહીંયા યુ ગોઠવાય,
पी होय तो यहां ए गोटू आए सी एस है तो जी जी होय तो सी सी तो आज ये न्यूक्लियोटाइड बने अब आज ये न्यूक्लियोटाइड ना पॉइंट न्यूक्लियोटाइड ने श्रृंखला बने बस तो आने सु क्या नाउतो असे एम आरएनए के भाई आरएनए के भाई मैसेंजर आरएनए तरीके ओळखाय तो आमी जे डीएनए ने आ श्रृंखला टेम्पलेट तरीके वरते जो आरएनए श्रृंखला टेम्पलेट तरीके वरते तो यहां एमआरएनए बनसे बराबर पण आ श्रृंखला टेम्पलेट तरीके वरती तो यहां શું થયું તમે ધ્યાનથી જોઈ લો કે આ શૃંખલાનો જે ન્યુક્લિઓટાઇડનો ક્રમ હતો એના પૂરક ન્યુક્લિઓટાઇડ જે હશે એ અહીંયા ગોઠવાતા ગયા અને વારાફરતી એક એક કરીને ગોઠવાતા જશે અને ફર્સ્ટ ક્લાસ શું બનતું હશે એમઆરએનએ બનશે બરાબર તો આ પૂરકતાનો સિદ્ધાંત કહેવાય કયો સિદ્ધાંત કહેવાય પૂરકતાનો સિદ્ધાંત અને ખાસ યાદ રાખજો આરએનએ હોય ને મોસ્ટ એમ્પી વસ્તુ જાય રે ડીએનએ માં આ રીતે જોવા મળશે પણ આરએનએ હોય તો એ સાથે બે નબળા હાઇડ્રોજન બંધથી કોણ જોડાતો હશે યુ જોડાશે જ્યારે જી હોય ત્યારે એમને આમાં જોવા મળશે એમાં કોઈ ફેરફાર નહીં થાય આટલો ડિફરન્સ છે ધ્યાનથી આમ લેજો તમે જો અહીંયા એ ની જગ્યાએ અહીંયા એ છે સામે ટી મૂકી દીધો તો તમે એમઆરએનએ નથી બનાવતા તમે ડીએનએ બનાવી રહ્યા છો આપણે શું બનાવવાનું છે તો આરએનએ માં શું હોવું જોઈએ સમજાવું છું કે આમ આવું છું માટે એ હોય તો અહીંયા યુ જ લખવાનો છે પરીક્ષામાં એમસીક્યુ પૂછાય છે કે ડીએનએ ની અંદર આવી રીતે લખેલું હશે એ ટી સી જી જી હોય તો આરએનએ માં કયો ન્યુક્લિઓટાઇડ નો ક્રમ જોવા મળતો હશે તો કયો નાઇટ્રોજન બેઝ નો ક્રમ જોવા મળતો હશે તો તમારે આ નાઇટ્રોજન બેઝ વખતે એ ની સામે યુ લખવાનો છે એવો પસંદ કરવાનો કાં તો તમે જો ટી લખેલો પસંદ કર્યો તો ખોટું કેમ કે તમે ડીએનએ બનાવ્યો આપણે આરએનએ બનાવો છો આરએનએ માં શું હોય યુ તો એ લખેલું છે જો એ હોય એ એટલે કે એડિનિન એ થાઇમિન ના સ્થાને યુરેસિલ નામના બેઝ સાથે જોડાઈ જાય આરએનએ બનાવવાનો હોય મોસ્ટ આને યાદ રાખો આરએનએ બનાવવાનો હોય તો એડિનિન કઈ આપણે એ એડિનિન જે હશે એ થાઇમિન ના સ્થાને યુરેસિલ સાથે જોડાઈ જશે જોઈ લો દેખાય છે અને થાઇમિન હોય તો યુરેસિલ જ આવશે પણ ખાલી આરએનએ માં યુ મૂકી દેવાનું જ્યાં ટી ની જગ્યાએ યુ મૂકી દેવાનું બરાબર પ્રત્યાંગનમાં ડીએનએ ની ફક્ત એક જ શૃંખલા અને તેનો ચોક્કસ ખંડ આરએનએ માં પ્રત્યાંગન પામશે ડીએનએ તો બહુ મોટો છે પણ પ્રત્યાંગનની પ્રક્રિયા થતી હશે ત્યારે ફક્ત એક જ શૃંખલા શું થતું હશે આરએનએ માં પ્રત્યાંગન પામશે એટલે કે આરએનએ ની અંદર આવી રીતે એની માહિતી છાપશે કેમ બે શૃંખલા ભાગ લે તો સુધી પ્રોબ્લેમ છે હાસ તો બહુ મોટો પ્રોબ્લેમ છે આ બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે થાય તો શું થાય તો પ્રત્યાંગનમાં લોચા લાગશે ચલો એ પ્રશ્ન અહીંયા આપે છે કે પ્રત્યાંગનમાં ડીએનએ ની બંને શૃંખલાનું પ્રત્યાંગન કેમ થતું નથી આજે મેં ચલાવ્યું કે તમારા ચોપડીની અંદર જે પેજ નંબર 107 હતું એમાં પહેલો ફકરો ચલાવ્યો ખાલી મેં આટલો ખાલી પહેલો ફકરો ચલાવ્યો ધ્યાનથી વાંચો પહેલો ફકરો આ છે ને એ મેં માહિતી પહેલા ફકરાને જ આપી છે જો હવે બીજો ફકરો તો બીજા ફકરાની પહેલી લાઈન વાંચો કે પ્રત્યાંગનમાં ડીએનએ ની બંને શૃંખલાનું પ્રત્યાંગન કેમ થતું નથી એનું કારણ શું ધ્યાનથી સાંભળજો મજા આવે એવો ટોપિક છે એનું કારણ એક છે કે ડીએનએ ની બંને શૃંખલાઓ જે ટેમ્પલેટ તરીકે વર્તે ડીએનએ ની આ બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે તો અહીંયા વિભિન્ન અનુક્રમ પર આરએનએ બનશે જો એક તો આ ટેમ્પલેટ તરીકે વર્તી એટલે એનો અનુક્રમ જોઈ લો અનુક્રમ જોયો ને હવે કદાચ આપણે ટેમ્પલેટ તરીકે વર્તે તો એનો અનુક્રમ શું થાય એ આપણે બ્લુ રંગથી દોરીએ જો આના હું અહીંયાથી થોડા ખસેડી દઉં એ અહીંયા આ રીતે તો એ હોય તો આપણે એ શું બનાવવાનું તો યુ બરાબર ને આ સોરી ટી છે ને તો એ બનશે થાઇમિન હોય તો એ શું આવશે એડેનિન યુ આવશે અહીંયા પાછું અહીંયા જી હતા તો અહીંયા સી આવશે પછી અહીંયા જી આવશે પછી અહીંયા જી આવશે તો તમે ધ્યાનથી જુઓ આ પણ એમઆરએનએ બન્યો અને આ પણ ડીએનએ શું બન્યો એમઆરએનએ બન્યો ના બન્યો આ બંને એમઆરએનએ બન્યા કે ના બન્યા હે બન્યા ને ઓકે તો આ બંનેનો અનુક્રમ જોઈ લો આ બંને એમઆરએનએ જે એનો અનુક્રમ જુઓ અલગ અલગ આવ્યા ના તો એ શબ્દ શું કે વિભિન્ન અનુક્રમ વાળા એટલે કે જુદા જુદા અનુક્રમ વાળા આરએનએ અણુનું પ્રત્યાંગન થાય તો એટલે બે આરએનએ બની જશે તો પ્રોબ્લેમ શું થાય આવા આરએનએ જ્યારે પ્રોટીન માટેનું સંકેતન કરશે પ્રોટીન બનાવવો હોય તો ડીએનએ માંથી એમઆરએનએ બનશે એમઆરએનએ માંથી પછી ભાષાંતરની ક્રિયા થાય ભાષાંતરની ક્રિયાથી પ્રોટીન બનશે કઈ રીતે બનશે હું તો સાવ સહેલી રીતે બોલી ગયો આપણે પાછળ ભણવાના છીએ ધીરજ ધરો આરામથી તો આટલે અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આરએનએ આવા આરએનએ જે હશે હવે પ્રોટીન બનાવવા માટે અનુક્રમણ કરશે તો પ્રોબ્લેમ શું થાય ખબર છે આનો જે અનુક્રમ કેવો હતો ભિન્ન હતો ને ભાઈ આનો અનુક્રમ ભિન્ન હોય બરાબર
અનુક્રમ બિના છે તો આમાં જે એમિનો એસિડ ની ગોઠવણી થશે આની ઉપર જે એમિનો એસિડ ની ગોઠવણી થશે એના કરતાં અહીંયા એમિનો એસિડ ની ગોઠવણી કેવી થાય જુદી થશે એટલે બે અલગ અલગ પ્રકારના એમિનો એસિડ બનાવશે બે અલગ અલગ પ્રકારના એમિનો એસિડ ના ગોઠવશે એટલે બે અલગ અલગ પ્રોટીન નું નિર્માણ થશે એટલે જે પ્રોટીન બનવો જોઈએ એની જગ્યાએ કે કઈ નવો પ્રોટીન આ પ્રોટીન બનવો જોઈએ એની જગ્યાએ આ પ્રોટીન પણ બનશે અને આ તો બન્યો છે અને આ પણ બનશે એટલે કોષ કન્ફ્યુઝ થશે કે કયો પ્રોટીન વાપરવાનો તો નુકસાન થશે આપણને કોષને ખબર જ નહીં પડે કોષ કન્ફ્યુઝ થશે એટલે કોષ એક કઈ આરએનએ વાપરી જ નહીં શકે હવે આરએનએ જ નહીં વપરાય એટલે એનું ભાષાંતર જ નહીં થાય તો પછી ઉત્સેચક કઈ રીતે બનશે અંતઃસ્ત્રાવ કઈ રીતે બનશે એન્ટીબોડી કઈ રીતે બનશે પરિણામે આપણા કોષના કાર્યો કેવા થશે અટકી જશે અહીં ગુંચવણ ઉત્પન્ન થઈ જશે કદાચ આની જગ્યાએ આયરો વપરાઈ ગયો તો જે જરૂર નથી જે ઉત્સેચક બની ગયો તો તે ઉત્સેચક શું કરશે કોષોની અંદર જે કામ નતું કરવાનું એ કામ કરી નાખશે એટલે કોષોને એ નુકસાન થશે જે કામ થવું જોઈએ એ કામ થયું નહીં અને બીજું કામ થશે મતલબ કે આ નુકસાન થશે ગુંચવણવાળી પરિસ્થિતિ ઉત્પન્ન થાય જો ડીએનએ ની બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે તો આ સમસ્યા ઊભી થશે માટે ડીએનએ ની એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે અને પ્રત્યાંગનમાં ભાગ લેશે કાન ખોલીને સાંભળવો બરાબર ઓકે આમ જો ડીએનએ નો એક જ ટુકડો બે ભિન્ન પ્રોટીન આ ડીએનએ નો એક જ ટુકડો છે ને અને બે ભિન્ન પ્રોટીન માટેના અલગ અલગ અનુક્રમ ધરાવતા એમઆરએનએ બતાવશે તો આનુવંશિક માહિતીનો ક્રમ બદલાઈ જશે એટલે સમસ્યા ઊભી થશે બરાબર માટે બે શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તતી નથી ચલો બીજું જોઈએ બીજું કે એક સાથે બે આરએનએ ઉત્પન્ન થયા તો જોઈ લો એક સાથે બે આરએનએ ઉત્પન્ન થાય અને આ બંને આરએનએ એકબીજાના પૂરક છે પૂરક છે કઈ રીતે પૂરક છે એડેનિન હોય તો યુરેસિલ આવી ગયું જુઓ ગ્વાનિન હોય આ યુરેસિલ છે તો એડેનિન છે સાઇટોસિન છે તો ગ્વાનિન છે તો આ બીજા પૂરક થાય કે ના થાય હવે આ બંને બીજા પૂરક થાય તો આ બંને જયારે બહાર આવશે ડીએનએ બધી જયારે બહાર નીકળી જશે તો આ શૃંખલા જયારે અહીંયા આવશે આ રીતે જયારે બંને આવ્યા જો અહીંયા એ યુ સી જી જી જયારે અહીંયા શું હતું યુ એ જી સી સી હવે અહીંયા શું થશે આ બંધ બની ગયો હાઇડ્રોજન બંધ બની જશે તો આ તો પાછું શું થશે બેવડી શૃંખલા ધરાવતો ડીએનએ બની જશે આ સોરી આરએનએ બની જશે બેવડી શૃંખલા વાળો આરએનએ બની ગયો અને આ બેવડી શૃંખલા વાળો આરએનએ નો કદી ભાષાંતર થાય નહીં અને પ્રોટીન નિર્માણ થશે નહીં જો ડીએનએ નો એક જ ટુકડો બે ભિન્ન પ્રકારના બે ભિન્ન અનુક્રમ ધરાવતા એમઆરએનએ બનાવશે એટલે કે આરએનએ બનાવશે તો આ બંને આરએનએ જે હશે એ બીજાના પૂરક હશે બીજાના પૂરક હશે આ રીતે બીજાના પૂરક હોય તો બંને બીજામાં શું થશે જોડાઈ જશે અને બેવડી શૃંખલા વાળો આરએનએ બનાવશે આ બે શૃંખલા વાળો આરએનએ બન્યો નોર્મલી આરએનએ તો એક જ શૃંખલા નો બનેલો હોવો જોઈએ હા તો બેવડી શૃંખલા વાળો બન્યો એટલે આવી બેવડી શૃંખલા વાળા આરએનએ જે હશે ને પ્રોટીન નું ભાષાંતર થવા નહીં દે અને પ્રોટીન નું ભાષાંતર થવા ના દે તો આપણું જે આ પ્રત્યાંગન માટેનું જે આ પ્રત્યાંગન જે થયું પ્રત્યાંગન કયા નામાંથી ડીએનએ માંથી આરએનએ બન્યો તો આ પ્રત્યાંગન નો બધો જે પ્રયાસ હતો એ તો નિષ્ફળ ગયો ત્યાંથી કોઈ ફાયદો જ ના થયો સમજ્યા બાળકો તો આ થયું તમારા ચોપડી અંદર એક નંબર 107 ઉપરનું પ્રત્યાંગન મગજમાં ખાલી એટલું યાદ રાખી દો મગજમાં ખાલી આટલો શબ્દ યાદ રાખી દો કે ડીએનએ ની જે શૃંખલા હોય એમાંથી આરએનએ બનવાની પ્રક્રિયાને ડીએનએ ની શૃંખલામાંથી આરએનએ બનવાની ક્રિયાને પ્રત્યાંગન કહે છે સમજી ગયા ઓકે આના પછી પ્રત્યાંગન માટેના એકમ એવો ટોપિક લખેલો છે બરાબર તે એના હું હવે તમને સ્ક્રીન ઉપર લઈને સમજાવીશ મોબાઈલની સ્ક્રીન ઉપર જઈશું આપણે તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ ચલો આપણે સ્ક્રીન ઉપર આવી ગયા બરાબર તમારા ચોપડીમાં પેજ નંબર 107 ઉપર 6.5.1 પ્રત્યાંકન એકમ આવું હેડિંગ મારેલું છે એમાં જુઓ આપણે આકૃતિના આધારે સમજાવીશું બરાબર સમજી લેજો આ જોરદાર ટોપિક છે બહુ મજા આવી હોય ડીએનએમાં પ્રત્યાંગન માટેના મુખ્ય ત્રણ ભાગો બતાવ્યા છે જે તમે એ જોઈ શકો છો આ ડીએનએ છે એક આ જે પ્રત્યાંગન એકમની રેખાંકિત સંરચના આપેલી છે તો આ ડીએનએ આપેલો છે અને આ ડીએનએમાં ત્રણ ભાગ છે એક છે પ્રમોટરવાળો વિસ્તાર એક ભાગ આપ્યો છે બંધારણીય જનીનવાળો ભાગ અને એક ભાગને કહેવાશે સમાપક સમાપક એટલે કે અંતિમ ભાગ એમ છેડો બરાબર હવે ધ્યાનથી સાંભળજો ડીએનએની અંદર તો બે શૃંખલાઓ જોવા મળતી હશે જોઈ શકો છો તમે એક શૃંખલા જે છે એ 3-5 છે અને બીજી 5-3 દિશામાં આપેલી છે જોઈ લો તો આમાંથી કઈ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે અને કઈ શૃંખલા કોડિંગ શૃંખલા સાંકેતિક શૃંખલા તરીકે વર્તશે જેમ કે નીચેની શૃંખલાએ તમે ધ્યાનથી જો સાંકેતિક શબ્દ લખેલો છે
કોડિંગ શૃંખલા લખેલી છે આઈરેસ શૃંખલા બરાબર અને જે ઉપરની શૃંખલા લખેલી છે એને તમે ધ્યાનથી જોઈ લો ટેમ્પલેટ શૃંખલા લખેલી છે જોઈ લીધું બરાબર તો આમાંથી કઈ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે અને કઈ શૃંખલા કોડિંગ શૃંખલા તરીકે વર્તે તો મારી વાત ધ્યાનથી બરાબર સાંભળી લો જે શૃંખલા 3 થી 5 ની અંદર આવેલી હશે કેમ હું તમને એવું કહી રહ્યો છું આપણે પેલું ડીએનએ સ્વયંજન બનાવતા બરાબર મગજમાં ઘૂસાડી દો કે કોઈ પણ નવી શૃંખલા બનશે ને પછી ડીએનએ હોય કે આરએનએ હોય એ ઓલવેઝ 5ના દિશામાંથી શરૂ થાય અને 3ની દિશામાં જાય કોઈ પણ નવી શૃંખલા મગજમાં ઘૂસાડી દો પછી આરએનએ બનતો હોય કે ડીએનએ બનતો હોય કોઈ પણ નવી શૃંખલા 5ના છેડાથી શરૂ થશે અને 3ની દિશા તરફ જ જશે બરાબર તેની વિરુદ્ધ જે શૃંખલામાંથી બનવાનો હોય ડીએનએ બનવાનો હોય કાં તો પછી આરએનએ બનવાનો હશે તો એના માટેની વિરુદ્ધ શૃંખલા કેવી હશે 3થી 5ની દિશામાં હોવી જોઈએ ને બી તો અહીંયા તમે ધ્યાનથી જુઓ 3થી 5ની દિશામાં જે હશે ને તો એ 3થી 5 આ બાજુ હશે બરાબર ને તો આ શૃંખલા કેવી થતી હશે બંધારણ જનીન તરીકે વિકાસ પામશે મતલબ કે પ્રમોટર સ્થાન અહીંયા આવેલું છે માટે આ 3ના છેડા પર પ્રમોટર આવેલું હશે માટે એ ભાગ છે ને બંધારણ જનીન તરીકે વર્તશે ત્યારે બાકીની જે શૃંખલા છે સામેની જે શૃંખલા જોવા મળતી હશે એ સંકેતન કાં તો કોડિંગ શૃંખલા કાં તો પછી બસ એવી શૃંખલા તરીકે ઓળખાશે બરાબર તો કેટલાકના મગજમાં પ્રશ્ન ઉત્પન્ન થાય કે ભાઈ આ જે સામેની જે શૃંખલા છે આ શૃંખલા પણ તમે જુઓ ને 3થી 5ની દિશામાં જ આવેલી છે ને તો પછી આ કેમ ટેમ્પલેટ તરીકે નહીં વર્તતી અને સંકેતિંગ તરીકે વર્તે છે આપણે શું કીધું જે શૃંખલા 3થી 5ની દિશામાં હોય તો આ શૃંખલા પણ તમે જુઓ ને 3થી 5માં જ છે ને છે ને તો પછી આ શૃંખલા પણ ટેમ્પલેટ તરીકે વર્તવી જોઈએ ને પણ એ નહીં વર્તે એનું કારણ તમને કહું એ ચોપડીમાં નહીં લખેલું તો ધ્યાનથી સાંભળો અહીંથી આ ભાગ છે બંધારણ જનીનનો બરાબર આટલાથી આટલા સુધી એમ આરએનએ બનશે પ્રોટીન બનવા માટેના બધા સંકેતો આટલા ભાગની અંદર જ આવેલા છે બરાબર હવે આ જે ભાગ તમે શું કીધેલો છે ધ્યાનથી જુઓ શું કીધેલો છે પ્રમોટર બરાબર તો પ્રમોટર એવો ભાગ છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક જોડાઈ જાય પ્રમોટર એટલે એક એવો વિસ્તાર કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાઈ જાય તો આરએનએ પોલિમરેઝ એ જોડાઈ જશે બરાબર અને પ્રમોટર ઓલવેઝ 3ના છેડા ઉપર આવેલો હોય પ્રમોટર ઓલવેઝ 3ના છેડા ઉપર આવેલો હશે બરાબર હવે આ પ્રમોટર આ 3ના છેડા ઉપર અહીંયા આવેલો હશે તો બંધારણ જનીન તરીકે ટેમ્પલેટ તરીકે આયરે શૃંખલા વર્તશે અને જો 3ના છેડા ઉપર પ્રમોટર અહીંયા આવેલો હશે પ્રમોટર જો અહીંયા આવેલો હશે પ્રમોટર અહીંયા આવેલો હશે તો પછી આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તતી હશે તો પ્રમોટર જ્યાં આવેલો હશે એ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે અને પ્રમોટર 3ના છેડા ઉપર જ હોય બરાબર તો અહીંયા પ્રમોટર તમે જુઓ આ 3ના છેડા ઉપર આવેલો છે મતલબ કે આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે બરાબર આ શૃંખલા ટેમ્પલેટ તરીકે નહીં વર્તે જો પ્રમોટર આ 3ના છેડા ઉપર આવેલો હોત તો આયરે શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે અને આ શૃંખલા ટેમ્પલેટ તરીકે ના વર્તે અને કોડિંગ શૃંખલા બની જાય સમજણ પડે હું શું કહેવા માગું છું બરાબર તો પ્રમોટરનું સ્થાન કેવી રીતે નક્કી થાય એ પણ એક નવું છે એ હું તમને કહી દઉં જો અહીંથી શરૂ થાય અહીંથી પ્રત્યાંકનની શરૂઆત થાય બરાબર તો અહીંયા આપણે એક લઈએ અહીંયા એક લઈએ પછી આપણે આમ જતા જઈએ તો 1 2 3 4 5 આવતા જાય અહીંયા આપણે જાય તો -2 -3 -4 એવી રીતે આવતું જાય ને આમ જઈએ તો બરાબર શૂન્ય ના હોય આપણે શૂન્ય નહીં લેવો તો આપણે શરૂઆત કરીએ જુઓ અહીંયા 1 આપેલો છે અહીંથી શરૂ થાય તો આપણે અહીંયા 1થી 1 ગણીએ હવે 1 ગણતા જાય તો -1 -2 -3 તો એ -10 આવેલા હશે અહીંયા કયો ભાગ આવેલો હોય -10 બરાબર હવે -10ની આજુબાજુ જે 6 ભાગ આવેલા હોય ને અહીંયા 1 2 3 4 5 તો અહીંયા જે આ 6 ભાગ થયા ને એ 6 ભાગની અંદર ટાટા બોક્સ આવેલું હશે આ 6 ભાગની અંદર 5ના છેડા ઉપર શું આવેલું હશે ટાટા બોક્સ આવેલું હોય ટાટા બોક્સ એટલે અહીંયા જે ન્યુક્લિઓટાઇડનો ક્રમ હોય ને TATAAT આવી રીતે બોક્સ આવેલું છે TATAAT આવેલા હશે તો 6 1 2 3 4 5 અને 6 થયા કે નહીં તો અહીંયા ગોઠવાયેલા છે TATAAT એવી રીતે ગોઠવાઈ ગયેલા હશે બરાબર 6 ન્યુક્લિઓટાઇડનો ક્રમ હોય પછી એ 7 થી 7 8 9 10 11 12 સુધી જતા હોય કાં તો પછી છે ને 6 7 8 9 10 અને 11 સુધી જતા હશે ટૂંકમાં 10ની આજુબાજુ ગોઠવાઈ ગયેલા હશે તો આને ટાટા બોક્સ કહેવાય બરાબર આ ટાટા બોક્સ જે આવેલું હશે ને એ ભાગ એના વિરુદ્ધ ભાગ ઉપર કોણ ગણાતો હશે પ્રમોટર ગણાતો હશે બરાબર તો આ ટાટા બોક્સ છે જો ટાટા બોક્સ અહીંયા આવેલું હોત તો પ્રમોટરવાળો ભાગ આવેલો ગણાત સમજમ પડે ટાટા બોક્સ ઓલવેઝ 5ના છેડા ઉપર જોવા મળશે એની વિરુદ્ધ પ્રમોટરવાળો ભાગ કહેવાય તો અહીંયા પ્રમોટરવાળો વિસ્તાર કહેવાશે એટલે આરએનએ પોલિમરેઝને ઓળખવા માટેનો ભાગ છે
टाटा बॉक्स तमे ध्यान थी जो हूँ शू बोली रहो कि खबर पड़ रहा है कि भाई कन्फ्यूज थी रहा है हूँ एम कहू छू के टी ए टी ए ए टी अँ लखेलू है तो प्रमोटर वालों विस्तार आ गणाश जो टाटा बॉक्स अँ लखेलू हो क्रम जोड़ेलो तो भाई प्रमोटर आना कहवा तो आर ने पोलिमर जी जोड़ी जाए इतने के आ भाग टेम्पलेट तरीके वर्ते हैं અને આ ભાગ જે હશે એ કોડિંગ શૃંખલા બની જતો હશે ડીએનએમાં કઈ શૃંખલા કોડિંગ બનશે ને કઈ શૃંખલા ટેમ્પલેટ વર્ષે ને એ જ મહત્વનો વિસ્તાર છે તો મેં તમને શું કહી દીધું આ તો થોડુંક ઊંડાણમાં કીધું એમ બાકી તમારા મગજમાં શું ઘુસાડી દેવાનું ત્રણથી પાંચની દિશામાં જ હોય બરાબર એટલે ત્રણવાળા છેડા પર પ્રમોટર ગોઠવાય બસ બીજી માથાકૂટ નહીં તો પ્રમોટરનો ભાગ તમે ધ્યાનથી જોઈ લો ત્રણના છેડા ઉપર જોવા મળે છે કેમ કે અહીંયા ટાટા બોક્સ આવેલું હશે પાંચના છેડા ઉપર જો ટાટા બોક્સ અહીંયા આવેલું હોત તો આ પ્રમોટર તરીકે વર્તત સમજી ગયા હું શું કહેવા માગું છું કે ના ખબર પડી ખબર પડી અને જો ખબર ના પડી હોય તો હજુ આપણે રૂબરૂ મળવાના જ છીએ ગભરાશો નહીં ત્યારે ફરીથી આપણે વાત કરીશું ટેન્શન ના લેતા અત્યારે ખાલી ફરીથી એકના એક વસ્તુ આ જોયા કરો તો ફાયદો થશે અને વિડીયો પૂરો જુઓ તો જ ખબર પડશે તમે લોકો શું કરો એક એક બે બે મિનિટના વિડીયો જોઈને બંધ કરી દો છો કશી ખબર પડે નહીં અમારે એક એક વિડીયો બનાવતો બનાવતો ઓછામાં ઓછું 45 મિનિટ થઈ જાય વિડીયો બનાવતો બરાબર એટલા માટે કહું છું ઓકે જો હવે એટલી તો ખબર પડી ગઈ કે પ્રમોટર તરીકે જ્યાં હોય ત્યાં આરએનએ પોલિમર જોડાઈ જાય અને એ ટેમ્પલેટ તરીકે વર્તશે એ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે અને એની સામે સાંકેતિક શૃંખલા આવશે આટલી તો ખબર પડી ગઈ તો આ પ્રમોટરની માહિતી આપી બરાબર હવે આ છે બંધારણીય જનીન હવે બંધારણીય જનીનનો મતલબ શું થાય કે આ બંધારણીય જનીન ઉપર જે સંકેતો આવેલા હશે ને એનો ક્રમ નક્કી કરીને શું થતું હશે એટલે કે એક ટેમ્પલેટ શૃંખલાનો ક્રમ નક્કી કરીને એમ આરએનએનું નિર્માણ થતું હશે અને એ મારે એને શું કરતો હશે પછી પીલું કરતો હોય એટલે કે પ્રોટીન બનાવતો હશે બરાબર ઓકે તમને આટલી તો ખબર પડી ગઈ ફક્ત આરએનએની અંદર યુ મૂકી દેવાનું આની અંદર ટી મૂકેલો હશે બરાબર જેમ કે તમે જુઓ કે અહીંયા આ ત્રણની જે સંકેતન છે ત્રણથી પાંચમાં તો એ ટી જી સી એ છે તો એનું પૂરક શૃંખલા અહીંયા આપેલી જોઈ લો દેખાય છે પૂરક શૃંખલા હે ને છે કે નહીં બરાબર હવે આ જે આ આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તવાની આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે તો અહીંયા જ્યાં ટી દેખાય છે ને ત્યાં તમારે ખાલી શું કરી દેવાનું જ્યાં જ્યાં ટી દેખાય ને ત્યાં ત્યાં શું કરી દેવાનું યુ મૂકી દો તો આ આરએનએનો ક્રમ બની ગયો કે ના બની ગયો આરએનએ બની જાય કે ના બની જાય સમજમ પડે તો બંધારણ જનીન જે હશે ને એ પ્રત્યાંકન એકમમાં ભાગ લેતો હશે બરાબર જનીનના પાંચના છેડાના પ્રતિપ્રવાહ ઉપર પ્રમોટર આવેલો હશે તો પાંચનો છેડો છે એનો પ્રતિપ્રવાહ એટલે આ કહેવાય પ્રતિપ્રવાહ ત્યાં પ્રમોટર આવેલો હશે બરાબર ઓકે અને એ ડીએનએનો અનુક્રમ કે જે આરએનએ પોલિમરે જોડાઈ જાય અહીંયા ડીએનએનો એવો અનુક્રમ આવેલો હશે કે જે આરએનએ પોલિમરે તમને ઉત્સેચક જોડી જતો હશે અને પ્રત્યાંકન એકમમાં સ્થિત પ્રમોટરની હાજરી એ ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાઓ નિર્માણ કરે પ્રમોટર અહીંયા આવેલો છે મતલબ કે આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તતો હશે અને આ શૃંખલા કોડિંગ તરીકે વર્તશે સામેની જે શૃંખલાઓ છે બરાબર જો પ્રમોટર અને સમાપકનું સ્થાન બદલાઈ જાય તો કોડિંગ શૃંખલા અને ટેમ્પલેટ શૃંખલાનો ક્રમ પણ કેવો થતો હશે બદલાઈ જતો હશે બરાબર તો બે ભાગ હોય સોરી બે ભાગ નહીં ત્રણ ભાગ હોય પ્રમોટર વિશે માહિતી લીધી આપણે બંધારણ જનીન વિશેની માહિતી લીધી અને સમાપક એટલે એવો વિસ્તાર કે જે ત્રણના છેડા ઉપર જે જોવા મળતો હશે કે ત્રણના છેડા ઉપર આવેલો હોય તે કોડિંગ શૃંખલાના ત્રણના છેડા ઉપર કોડિંગ શૃંખલા જુઓ એના ત્રણના છેડા ઉપર આવેલો હશે બરાબર અને એ પ્રત્યાંકન પ્રક્રિયાનું સમાપ્તિ સૂચવતી હશે એટલે કે હવે અહીંયા સુધી જે એમઆરએનએ બનતો હશે અહીંયા અટકી જશે હવે આગળ નહીં જાય એમ એટલે કે 20 એમિનો એસિડને ગોઠવા માટેના સંકેતો અહીંયા ગોઠવાઈ ગયેલા હશે બરાબર તો તમારા ચોપડીમાં આ આપી પ્રમોટર બંધારણ જનીન અને સમાપક એટલે કે પ્રત્યાંકન એકમની સંપૂર્ણ માહિતી વિડીયો પૂરો જોવાનો પ્રયત્ન કરો તો જ ખબર પડશે બરાબર બાળકો ઓકે તો હવે આપણે આગળ ચલાવીશું પ્રત્યાંકન એકમ અને જનીન નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય